નમસ્કાર બાળકો આજે આપણે ધોરણ પાંચમાં એકમ છે સ્માર્ટ ચાર્ટ વિશે આપણે ભણીશું તો અહીંયા જોઈએ આપણે દાખલો પહેલો તો સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી તો એ વાહનોની સંખ્યા ઘણી છે એને સ્માર્ટ ચાર્ટ એટલે આવૃત્તિ ચિહ્ન દ્વારા એને દર્શાવેલી છે તો આપણે એને સંખ્યામાં ગણતરી કરવાની છે પરંતુ એક આવૃત્તિ ચિહ્ન બરાબર કેટલા છે આપણે પહેલાં જોઈ લઈએ અહીંયા હું તમને બતાવું જુઓ આવી રીતે ઊભો એક લીટો હોય એટલે એક ગણવાનો બરાબર પછી બીજો આડો લીટો કરેલો હોય આ રીતે તો બેસ ગણવાના વાહનો

સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતાં વાહનોની સંખ્યા ગણી છે એ પણ કેવી છે બાળકો આવૃત્તિ ચિહ્ન પ્રમાણે એને ગણી છે તો આપણે એને સંખ્યાની અંદર ગણતરી કરવાની છે તો મેં અહીંયા આવૃત્તિ ચિહ્ન તમને ગણીને બતાવ્યું એ પ્રમાણે પાંચ પાંચની ગણતરી કરવાની છે તો જોઈએ પહેલાં વાહન છે સાયકલ શું છે સાયકલ તેના આવૃત્તિ ચિહ્નો અહીંયા આપેલા છે એ આપણે સંખ્યા એની ગણવાની છે અને સામે લખવાની છે તો આખું જ આ પૂર્ણ કરેલી છે આવૃત્તિ ચિહ્ન તો એ પાંચ અને આ પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ વીસ ને પાંચ પચીસ પચીસ ને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આમાં ત્રણ છે કેટલા છે ત્રણ એટલે આ પચીસ ને ત્રણ કેટલા થયા અઠ્યાવીસ સુમિતા એની સરળતા ખાતર આવૃત્તિ ચિહ્ન બનાવીને આપણે ગણતરી તમને અહીંયા બતાવીએ છીએ ત્યાર પછી કાર તો કેટલી પસાર થઈ અડધા કલાકમાં તો પાંચ ને પાંચ દસ દસ ને એક અગિયાર ને આ બાજુ બાર એટલે આમાં બે છે એટલે દસ ને બે બાર તો કાર કેટલી પસાર થઈ બાર ત્યાર પછી રિક્ષા છે તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર પંદર ને સોળ સત્તર ને અઢાર એટલે આમાં છે એટલે ત્રણ છે આવૃત્તિ ચિહ્નમાં એટલે અઢાર થઈ કેટલી થઈ અઢાર ત્યાર પછી બસ આપેલી છે તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર એક આખું આવૃત્તિ ચિહ્ન હોય તો પાંચ હોય એ પ્રમાણે આપણે ગણવાનું છે પેડલ રિક્ષા તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ વીસ ને આ કેટલી છે તો એકવીસ બાવીસ આમાં ચાર છે છેલ્લે એટલે થાય પેડલ રિક્ષા કેટલી છે ચોવીસ છે અને ત્યાર પછી છે ખટારો તો કેટલા છે એ જોઈએ તો આખું જ આવૃત્તિ ચિહ્ન એટલે પાંચ પાંચ ને આ એક જ છે ઊભો એક જ લીટો છે એટલે એક જ ગણવાનો એટલે પાંચને એક છ કેટલા થાય છ તો હવે સુમિતાએ અડધા કલાક સુધી જે રસ્તા ઉપર ઊભા રહીને વાહનો ગણ્યા છે એ કુલ કેટલા વાહનો હતા એ અહીંયાનો શું કરવો પડે બાળકો તમારે આ તમામ આવૃત્તિ ચિહ્નો પરથી આપણે જે સંખ્યા ગણી છે એ સંખ્યાનો શું કરવો પડે સરવાળો કરી અને અહીંયા નીચે લખવો પડે એટલે તમારે એક રફ નોટની અંદર સાઈડમાં એનો સરવાળો કરી દેવાનો મેં અહીંયા કરેલો છે તો એકસો ને ત્રણ થાય છે કેટલો થાય છે બાળકો એકસો ને ત્રણ થાય છે એકસો ને ત્રણ અડધા કલાકની અંદર રસ્તા પરથી કેટલા વાહનો પસાર થયા તો એકસો ને ત્રણ સુમિતાએ કેટલા જોયા તો એકસો ને ત્રણ એવું આવે પછી એમાં એવું પૂછવામાં આવે કે કારની સંખ્યા કેટલી હતી તો કારની સંખ્યા અહીંયા લખેલી છે કેટલી છે બાર તો કેટલી કાર કેટલી પસાર થઈ તો કે બાર ત્યાર પછી એવું પૂછવામાં આવે કે ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે સાચું કે ખોટું શું કહ્યું ખટારાની સંખ્યા એટલે ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે એટલે કઈ રિક્ષા તો આ રિક્ષા પેડલ રિક્ષાની વાત નથી કરી આપણે હા તો ત્રણ ગણી છે તો સાચું છે રિક્ષા એટલે સાચું છે તો અહીંયા આ રીતે તમને પુસ્તકની અંદર પણ પ્રશ્નો પૂછેલા છે અને આવૃત્તિ ચિહ્નો બીજા દાખલાની અંદર પણ આપેલા છે તો આવી રીતે તમારા આવૃત્તિ ચિહ્નો બનાવી અને શું કરવાનું છે દાખલો પૂર્ણ કરવાનો છે તો બીજો દાખલો આપણે જોઈએ આગળ અહીંયા છે કે મારા ઘરની આસપાસ ઘણા બધા વૃક્ષો જોયા મને તેના નામ પણ ખબર છે જે નીચે કોષ્ટકમાં લખેલ છે પરંતુ મારે એની ગણતરી કરવાની હતી એટલે મેં આવૃત્તિ ચિહ્ન પ્રમાણે એની ગણતરી કરેલી છે તો અહીંયા આપણે એને સંખ્યામાં લખવાના છે આવૃત્તિ ચિહ્ન પ્રમાણે મેં ગણતરી કરી છે પરંતુ આપણે શું કરવાનું છે સંખ્યામાં લખવાના છે તો અગાઉ પણ તમને સમજ આપી હતી કે આવૃત્તિ ચિહ્ન પ્રમાણે કેટલા અંક લેવાના છે તો અહીંયા જુઓ આ એક ઊભો લીટો છે એટલે એક ઝાડ ગણવાનું એટલે વૃક્ષ આ રીતે બે આડા લીટા હોય એક ઊભોને કાઢો તો બે ગણવાના પછી આ ઊભો લીટો હોય આવો તો ત્રણ થાય અને આ રીતે આખું બોક્સ બની જાય તો ચાર થાય કેટલી સંખ્યા થાય ચારની ગણતરી કરવાની આવું બોક્સ હોય અને આખું હોય પૂરેપૂરું તો પાંચ એટલે કે આવૃત્તિ ચિહ્ન બરાબર કેટલા પાંચ તમે બીજા રીતે પણ તમે લીટા કરીને પણ ગણી શકો છો તો અહીંયા માગ્યું છે એ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્નો બનાવ્યા છે તો અહીંયા લખ્યું છે કે લીમડો વૃક્ષનું નામ છે લીમડો તો ઘરની આસપાસ કેટલા લીમડા છે અહીંયા આવૃત્તિ ચિહ્નમાં છે આપણે એને અહીંયા સંખ્યામાં લખવાના છે પણ ગણતરી કરીને તો અહીંયા આખું છે એટલે પાંચ પાંચને છ સાત આઠ અને નવ કેટલા છે લીમડા નવ તો અહીંયા આપણે નવ લખીશું ત્યાર પછી પીપળો તો એક બે ત્રણ અને ચાર છે કેટલા છે પીપળા ચાર ત્યાર પછી આસોપાલવ છે તો પાંચ છ સાત અને આઠ આસોપાલવ કેટલા છે આઠ ત્યાર પછી આગળ છે 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 વડ વડ તો એક જ કેટલા અને આંબો તો એક બે અને ત્રણ કેટલા છે ત્રણ અને ત્યાર પછી આંબલી તો એક જ છે કેટલી છે એક હવે કુલ વૃક્ષો કેટલા થયા એ આપણે અહીંયા એના ઊભો સરવાળો કરીશું એટલે આપણને ખ્યાલ આવી જાય એટલે કે નવ ને ચાર તેર તેર ને આઠ એકવીસ ને એક બાવીસ બાવીસ ને ત્રણ પચીસ ને એક છવ્વીસ કેટલા થયા કુલ છવ્વીસ વૃક્ષો છે તો મારા ઘરની આસપાસ કેટલા વૃક્ષો છે તો છવ્વીસ ચાલો અને તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધારે વૃક્ષો કયા છે ઘરની આસપાસ તો અહીંયા આપણે ગણત જોઈ લઈએ તો ખબર આપણે પડે તો લીમડો કેટલા છે નવ એ સૌથી વધારે છે ચાલો અને બીજી રીતે પણ તમે પ્રશ્ન એને પૂછી શકો છો કે પીપળા કરતાં લીમડા કેટલા વધારે છે એ રીતે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે તો તમારી રીતે જોઈ અને આવૃત્તિ ચિહ્ન ગણીને એનો જવાબ આપવાનો છે બાળકો હવે આપણે આગળ જોઈએ બીજું તો અહીંયા બીજો એક આલેખ આપેલો છે મેં તારીખ અઢાર નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ ગુજરાતના ચાર શહેરના તાપમાન નોંધેલ છે જે નીચે મુજબ આપેલા છે પરંતુ એ આલેખની અંદર છે શું છે આલેખમાં છે જે લંબ આલેખ છે અહીંયા આપેલા એની અંદર છે પરંતુ હવે એને શું કરવાનું છે આપણે શોધવાના છે કે કેટલા સેલ્સિયસ એનું તાપમાન હતું તો જૂનાગઢ અમદાવાદ રાજકોટ અને મહેસાણા આના શહેરના નામ લખેલા છે અને અહીંયા જે ઊભું છે એની અંદર શું છે સેન્ટ સેલ્સિયસ કરેલા છે તો એક સેન્ટીમીટર બરાબર પાંચ લીધા છે કેટલા લીધા છે એક સેમી બરાબર પાંચ કેટલા છે સેમી બરાબર પાંચ સેલ્સિયસ આપણે ગણતરી પ્રમાણે લીધા છે અહીંયા એટલે કે આ પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ ને પાંચ પચીસ ને પાંચ ત્રીસ ને પાંચ પાંત્રીસ સુધી અહીંયા દર્શાવ્યા છે એ શું છે એનું તાપમાન છે શહેરોનું હવે કેટલું છે અહીંયા આપણને આ સ્તંભ પરથી આપણને ખ્યાલ આવશે આપણે માપીશું એટલે તો અહીંયા આ આગળ તમે ભણશો એટલે અહીંયા આ યક્ષ અને આ વાયક્ષ પ્રમાણે બતાવવામાં આવશે પરંતુ અત્યારે તમારે છે નહીં તો અહીંયા તાપમાન કેટલું છે કયા શહેરનું એ જોવું હોય તો આપણે શું કરવું પડે તો ફૂલપટ્ટી આપણી પાસે હોય છે તો એ એને વડે આપણે શું કરીએ માપી લઈએ તો આપણને ખબર પડે ચાલો તો પહેલા જુનાગઢનું જોઈએ આપણે અને અહીંયા મુક આવી રીતે આ સેલ્સિયસને આ જે લખેલા છે એ પ્રમાણે આપણે એને મૂકવાનું છે અને જોવાનું જોવો કેટલા પર જાય છે તો ત્રીસ બતાવે છે કેટલું બતાવે છે ત્રીસ સેલ્સિયસ કોનું જુનાગઢનું કઈનું જુનાગઢ શહેરનું કઈ તારીખનું અઢાર તારીખનું તો અહીંયા ત્રીસ સેલ્સિયસ એવું આપણે લખી કાઢવાનું ત્યાર પછી અમદાવાદ તો અમદાવાદનું માપીએ જુઓ આ સીધી રેખામાં છે એટલે પચીસ આ પચીસ છે પછી નાનો અંક છે છવ્વીસ અને સત્યાવીસ છે કેટલું છે સત્યાવીસ છે તો આપણે અહીંયા સત્યાવીસ એને લખી દેવાનું છે સત્યાવીસ સેલ્સિયસ ત્યાર પછી આગળ જોઈએ રાજકોટ શહેરનું કયું રાજકોટ શહેરનું અહીંયા આપણે ફૂલપટ્ટી મૂકીશું સીધી રેખામાં એટલે આપણને ખ્યાલ આવી જશે માપવામાં પરીક્ષામાં પણ તમારે આવી રીતે આપેલું હોય તો માપી અને લખી કાઢવાનું છે એના જવાબો ત્રીસ એકત્રીસ અને બત્રીસની લાઈનમાં આવે છે કેટલું છે બત્રીસ છે કેટલું છે બત્રીસ બત્રીસ પછી મહેસાણાની વાત આવી ત્રીસ ની લાઇનમાં છે ક્યાં છે ત્રીસ તો એ કેટલા સેલ્સિયસ છે ત્રીસ એ પણ ત્રીસ સેલ્સિયસ એનું તાપમાન છે કંઈનું તો મહેસાણાનું તો આ બધા જ શહેરના તાપમાન આપણે અહીંયા આલેખ સ્વરૂપેને દર્શાવ્યા છે તો મહેસાણાનું ત્રીસ સેલ્સિયસ રાજકોટનું બત્રીસ સેલ્સિયસ અમદાવાદનું સત્યાવીસ સેલ્સિયસ અને જુનાગઢનું ત્રીસ સેલ્સિયસ તો પરીક્ષામાં તમારે પૂછાય કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા ઉપર સ્તંભ પરથી કે બત્રીસ સેલ્સિયસ કયા શહેરનું છે તો રાજકોટ શહેરનું તાપમાન સૌથી વધારે છે અને કયા શહેરનું સૌથી ઓછું તાપમાન છે તો અહીંયા સત્યાવીસ સેલ્સિયસ દર્શાવેલા છે એ અમદાવાદ છે કયા શહેરનું અમદાવાદનું સૌથી ઓછું તાપમાન અને કયા બે શહેરનું તાપમાન સરખું છે એવું પૂછાય તો અહીંયા જુઓ જૂનાગઢનું પણ ત્રીસ સેલ્સિયસ છે અને મહેસાણાનું પણ કેટલું છે ત્રીસ સેલ્સિયસ આપેલું છે તો જૂનાગઢ અને મહેસાણાનું તાપમાન અઢાર તારીખનું કેવું છે સરખું છે તો બાળકો અહીંયા એક આલેખ સ્વરૂપે મેં તમને તાપમાન માપવા માટેનું અહીંયા બતાવેલું છે તો અહીંયા કેવી રીતે આપણે અહીંયા દોરેલું છે તો ફૂલપટ્ટીથી આપણે શું કરવાનું આડી મૂકીને માપવાનું છે જેથી તમને શું થાય માપવાની અંદર સેલ્સિયસ દર્શાવવામાં સરળતા રહે જો પરીક્ષામાં ગ્રાફ આપેલો હોય તો આપણને વાંધો આવતો નથી પરંતુ એ આગળના ધોરણમાં આવશે બાળકો તો વિડીયો ગમે હોય બાળદોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને મળતા રહેશે આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયો